એટલે હવે પછીનો વિડીયો છે એ પણ ગુણાકાર ભાગાકાર કરવાનો છે, અને એમાંય બધા મિક્સ આંકડા હશે કે પ્રમાણિત સ્વરૂપ હશે અથવા તો જે સાધુ દશાંશ પદ્ધતિનું હશે. એટલે જોઈએ આમાં તમારે અઘરું અઘરું ગણિત કેમ આમાં ઉમેરતું જવું એનું છે. એટલે અંશમાં બે પદ છે, 4.6 ગુણ્યા 10 ની માથે 6 ની ઘાત અને 0.2. એટલે જો આ પોઝિટિવ નેગેટિવ સાઈડ બધી ભેગી કરે હવે, પછી છેદમાં છે 50,000, એ પેલો સાદા આંકડા છે, ને એને ગુણ્યા કૌંસમાં 2.3 ગુણ્યા 10 ની માથે -2 ની ઘાત. એટલે આમાં બધું જ મિક્સ છે, પોઝિટિવ છે, દશાંશ ચિહ્ન નેગેટિવ છે, નેગેટિવ આપણે કરી શકીએ એમ છીએ, પછી જે મોટો આંકડો છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય 50,000 છે ને. એટલે આ રીતે બધું જ અહીંયા ભેગું કર્યું છે. એટલે આને તમારે સાદું રૂપ આપવાનું છે. એટલે આ 0.2 છે એને એને 2 ની માથે 10 ની માથે 1 ની ઘાત એમ લખી શકાય, બરોબર ને? એટલે 1.0 એટલે એ હવે અત્યાર સુધીમાં તમને આવડી ગયું હોય છે કે 0.2 એટલે 2 ની માથે 10 ની માથે 1 ની ઘાત કરાય. આ 50,000 છે એને તમારે આ પેલા પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 5 ગુણ્યા, જો પેલો આંકડો છે એ હંમેશા એક આંકડાનો જ હોય પ્રમાણિત સ્વરૂપમાં, 5 ગુણ્યા 10 ની માથે 4 ની ઘાત થાય, કારણ કે 4 મીંડા છે. એટલે એટલે હવે તમે એને ક્રમાંકના નિયમ પ્રમાણે ગમે તેમ આડાવડા ફેરવી શકો. એટલે એને તમે કઈ રીતે ગુણાકાર કરો એ ધન નથી. એટલે 4.6 છે એની સાથે બગડો લઈ લ્યો તો ચાલે, એના પછી 4.6 ને 2 ગુણ્યા, અને પછી પછી આ 10 ની માથે 6 ની ઘાત છે અને એને ગુણ્યા. એટલે હવે પેલા આપણે જૂથ કરવાની જરૂર નથી, જ્યાં સુધી ગુણાકાર હોય ને ગુણાકારમાં જૂથ કરવાનું નથી. જો સરળ બાદબાકી હોય તો જૂથનું વિચારવાનું. અને જો 5 અને 2.3 છે એને નજીક લઈ લીધા, એટલે 5 ગુણ્યા 2.3 ગુણ્યા 10 ની માથે 4 ની ઘાત, અને પછી 10 ની માથે -2 ની ઘાત છે. એટલે આ રીતે આપણે ઘાતાંક વાળા બધા જુદા પડી ગયા, અને પેલા જે આંકડા છે એને એને 4.6 ને 2 ગુણો એટલે 9.2 થાય, 2 થાય. એટલે 10 ની માથે 6 ની ઘાત ગુણ્યા 10 ની માથે 1 ની ઘાત, એટલે 6 માંથી 1 બાદ કરી નાખો, કારણ કે ગુણાકારમાં ઘાત હોય એનો સરવાળો થાય. એટલે સરવાળો એટલે અહીંયા -1 છે એ નેગેટિવ છે, એટલે 10 ની માથે 5 ની ઘાત થઈ જાય. હવે છેદમાં એટલે 5 ગુણ્યા 2.3, બરોબર ને? એટલે 23, 2.3 ને 5 ગુણો એટલે એનો ગુણાકાર 11.5 થાય, અને ગુણ્યા પછી હવે 2 જે ઘાત છે એને ભેગા કરો કે 10 ની માથે 4 ની ઘાત ગુણ્યા 10 ની માથે -2 ની ઘાત, તો એ 4 - 2 કરી નાખો તો આ +2 થઈ જાય, એટલે 10 ની માથે. એટલે હવે પાછા એને ભેગા કરીએ, 9.2 ને 11.5 એ ભાગીએ તો એટલે એ તમારે પેલી આપણે સાદી રીતે જેમ આપણે ભાગાકાર કરીએ એમ કરવું પડે. એટલે જો આ સામાન્ય વિદ્યાર્થીને એમ કે મદદ થાય એટલા માટે ખરેખર જરૂર નથી, હોશિયાર વિદ્યાર્થી હોય ને આટલો ભાગાકાર તો આવડતો જ હોય, પણ છતાંય આ જો દશાંશ ચિહ્નવાળો છે એટલે થોડું અઘરું પડે, એટલે પેલું કરે છે કે એટલે 9 માં 11 નો ભાગ ના ચાલે, એટલે જો મીંડા 2 ના તમે કાઢી નાખો ચાલે. એટલે બંનેમાં 1 પછી 10 અંશ ચિહ્ન છે તો 92 કરી નાખ્યા, નાખશું એટલે હજી 115 92 માં નહીં ચાલે, એટલે મીંડું એમાં 920 માં ભાગ ચાલે. એટલે તમારે જો પેલું 10 અંશ ચિહ્ન છે એ 10 અંશ ચિહ્નની ઉપર જ મૂકી દીધું, પછી 8 ભાગ ચાલ્યો, એટલે 8 × 5 = 40, 4 ને 8 ને 4 = 12, એટલે 92 થયા. એટલે 92 સીધા આમાં સીધો જ જવાબ આવી ગયો, નહીં તો ઘણી વખત ના થાય, એટલે એક જ ભાગમાં, એટલે એના બરાબર 0.8 થઈ ગયા. હવે 10 ની માથે 5 ની ઘાત ભાગ્યા 10 ની માથે 2 ની ઘાત, એટલે 5 માંથી 2 બાદ કરવા પડે, એટલે તમે
એટલે પાંચ, એટલે પાંચમાંથી ત્રણ જાય તો યા, એટલે એને દસની માથે ત્રણની ઘાત થઈ જશે, કારણ કે ભાગાકાર છે એટલે બાદબાકી થાય. એટલે હવે આ પૂરું થઈ ગયું કહેવાય? તો કે ના, કારણ કે હજી પ્રમાણિત સ્વરૂપમાં આપણે જો પહેલો આંકડો છે ને એ દશાંશમાં નહીં પણ એકથી દસ સુધી હોવો જોઈએ, એકથી નવ દસ કરતાં ઓછો, એટલે 8.8 છે એ બરોબર નથી, એને આપણે આઠડો કરવો પડે, એટલે એક બાજુ ખસેડવું પડે. યા, એટલે દસની દશાંશની જગ્યામાં છે, એટલે દશાંશ એટલે જો દશાંશ એટલે દસ માઇનસ દસની માથે માઇનસ વન એમ લખી શકાય. 8 ને ગુણ્યા 10ની માથે માઇનસ 1ની ઘાત કરો તો 0.8 થાય, એ તમને બરોબર મગજમાં સમજાઈ જવું જોઈએ. અને પછી એને આપણે 10ની માથે પ્લસ 3ની ઘાત છે એને ગુણી નાખ્યા, એટલે હવે આ આઠડો જો આવી ગયો, અને એને ગુણ્યા આ 10ની માથે માઇનસ 1 અને પ્લસ 3 છે તો બેનો ભેગા કરો તો માઇનસ 2 થઈ જાય, એટલે 8 ગુણ્યા 10ની માથે 2ની ઘાત આવી ગયો, એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયા. એટલે જો આ રીતે ગમે એટલું લાંબુ હોય તો પણ એના નિયમો જો તમને ખ્યાલ હોય બરોબર તો ગમે એટલો દાખલો આ રીતે ગણી શકાય.